નવસારી જિલ્લાના બીલીમોરાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. ક્લાસ વન અધિકારી કોન્ટ્રાક્ટર સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 10 આરોપીઓમાં મહિલા સરકારી અધિકારીની પણ ધરપકડ કરવામાં આવી છે. પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય તેનો ભંગ કરવામાં આવતા કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે કાર્યવાહી થઈ છે. કામ થયા વગરના ફોટા ખોટા બિલો મૂકીને ખોટી હકીકતો ઊભી કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. તમામ સરકારી અધિકારીઓએ રૂપિયા 6,48,72,000ની સરકારી નાણાંની ઉચાપત કરી હોવાની વિગતો સામે આવી છે. સુરત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારે સુરત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં પાણી પુરવઠાના અધિકારીઓ સહિત કુલ 14 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. 5 કોન્ટ્રાક્ટર અને 5 સરકારી અધિકારીઓ મળી કુલ 14માંથી 10ની અત્યારે ધરપકડ કરવામાં આવી છે. નવસારી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા સરકારી નાણાંની ઉચાપત અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી હતી, ટેન્ડર નો બિલ પાસ કરવામાં આવ્યા હતા અને ટેન્ડર ના બિલ પાસ કરાવ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કુલ 10 આરોપી માં 3 મહિલા સરકારી અધિકારી છે, 5 કોન્ટ્રાક્ટર અને 5 મહિલાઓ છે અને હાલ 10 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ જોઈ શકાય છે સીઆઈડી ક્રાઇમને મોટી સફળતા મળી છે અને હાલ 10 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. બીલીમોરા પાણી પુરવઠાના ત્યાં ક્યાંક ને ક્યાંક બિલોની અંદર કૌભાંડો આચરવામાં આવ્યા હતા. ક્લાસ વન અધિકારી કોન્ટ્રાક્ટર સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 10 આરોપીઓમાં 3 મહિલા સહિત સરકારી અધિકારીઓની ધરપકડ કરી છે. એટલું જ નહીં પરંતુ તમામ સરકારી અધિકારીઓ રૂપિયા 5,48,72,000 ની સરકારી નાણાકીયની ઉછાપત કરવામાં આવી હતી. સમગ્ર તપાસ જે છે તે સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી છે. એક કાર્યપાલક દ્વારા જે ફરિયાદ જે છે તે હાલ સીઆઈડી ક્રાઇમની અંદર કરવામાં આવી હતી અને કાર્યપાલકની ફરિયાદની બાદ હાલ પોલીસ દ્વારા 10 જેટલા આરોપીને ઝડપી પાડવામાં આવી હતી. નવસારી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા સરકારી નાણાંની ઉછાપત અંગે ફરિયાદ કરવામાં આવી છે, ત્યારે સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા અલગ અલગ કલમો હેઠળ 10 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને હાલ તમામ આરોપીઓને જજ બંગલોસ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે અને તમામની તપાસ કરવામાં આવી રહી છે. તમામ આરોપીઓને રિમાન્ડ લેવામાં આવશે અને રિમાન્ડ લીધા બાદ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવશે, ત્યારે 10 જેટલા આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવી છે અને ધરપકડ બાદ હવે તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા છે. 10 જેટલા આરોપી જેની અંદર મહિલાઓનો પણ સમાવેશ થાય છે, તમામ આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. સાહિત જગતાપ, જીએસટીવી સુરત. તો દર્શક મિત્રો, એક ફરિયાદ કરવામાં આવી છે જેમાં કુલ 5 સરકારી કર્મચારીઓ અને 5 કોન્ટ્રાક્ટરોને અટક કરવામાં આવ્યા છે અને 9 કરોડ ઉપરાંતની રકમ હાલની તપાસ દરમિયાન ઉચાપત થયેલ હોવાનું જણાય આવે છે. વધુ તપાસ ચાલુ. કેટલા લોકોની ધરપકડ થઈ છે? કેટલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ? 14 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને 10 આરોપીની હાલના તબક્કે ધરપકડ કરવામાં આવી છે. હાલમાં 9 કરોડ ઉપરાંતની રકમ ઉચાપત થયેલ હોવાનું જણાય આવે છે. પાણી પુરવઠાની અલગ અલગ યોજનાઓ હેઠળ કામ કરવાના હોય છે, જે કામો થયેલા નથી અને પૂર્વધારો બનાવીને આ સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવે છે. તો સરકારી નાણાંની ઉચાપત એટલે કે પ્રજાના પૈસાના દ્વારા જ કૌભાંડ આચરવામાં આવ્યું છે. કામને બદલે ખોટા બિલ બનાવી રૂપિયા 5.48 કરોડનું આ કૌભાંડ સામે આવી રહ્યું છે. આપને જણાવીએ કે હવે જ્યારે કાર્યવાહી કરવામાં આવી ત્યારે ગુજરાતમાં કેવો વ્યાજબી રહેશે કે ન ખાઉંગા ન ખાને દુંગા એ દાવાઓ હવે પોકળ સાબિત થતા નજરે પડી રહ્યા છે. મસ્ત મોટા કૌભાંડો સામે આવે છે ત્યારે સુરત સીઆઈડી ક્રાઇમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ક્લાસ વન ઓફિસર સહિત 10 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. કુલ ભેગા થઈને 14 અધિકારીઓ જોવા મળી રહ્યા છે, પરંતુ તેમાંથી હાલ પૂરતી જે કાર્યવાહીના ભાગરૂપે 10 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે આ ઉચાપત કરવામાં આવી છે. પ્રજાના પૈસાની ઉચાપત છે, ભલે કહેવાતું સરકારી નાણાંની ઉચાપત, પરંતુ પ્રજાના પૈસે પગાર મેળવતા અધિકારીઓને લીલા લેર હોય છે અને એવામાં કૌભાંડો આચરતા પણ જોવા મળતા હોય તેવા અધિકારીઓની ધરપકડનો દોર જોવા મળી રહ્યો છે. નવસારીના બીલીમોરામાં પાણી પુરવઠા અધિકારીની ધરપકડ કરાઈ છે.